स्थानिक स्वराज्यनी ચૂંટણીના ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે મુંદ્રા તાલુકાના કચ્છ જિલ્લા પંચાયતના નાના કપાયા સીટના ભાજપના ઉમેદવાર વિરમભાઈ ગઢવી દ્વારા ઝરપરામાં જબરદસ્ત જાહેર સભા રાખવામાં આવી હતી। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કચ્છ જિલ્લા પંચાયત અને તમામે તમામ તાલુકા પંચાયત પર બહુમતીથી જીત હાંસલ કરશે તેવો દાવો કર્યો હતો અને મતદારો સમક્ષ અપીલ કરી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લક્ષી ખાસ અહેવાલ મુંદ્રા તાલુકાના નાના કપાયાથી સમીર ગોર દ્વારા। મારું નામ વિરમ વિશ્રામ ગઢવી, જરપરા ગામની અંદર હું જરપરાનો જ છું એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જરપરાના ભાઈઓ મારી તરફેણમાં મતદાન કરશે અને આવતી હું ચૂંટાઈ જઈશ તો જરપરામાં પાણી, લાઇટ, ગટર અને રસ્તાઓ માટે અને જે બાકીના અમુક સામાજિક કામ છે એના માટે અમે તત્પર રહેશું। આગળના તાલુકા પંચાયતના અનુભવ અને હું કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યો છું, તાલુકા પંચાયતનો પ્રમુખ પણ રહી ચૂક્યો છું અને સંગઠનમાં પણ હોદ્દા મેળવી ચૂક્યો છું એટલે આગળની જે યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત કઈ રીતે ગામમાં જ યોજનાઓ લઈ આવી એ મારી અહીંયા અગ્રતા રહેશે અને એ યોજનાઓ દ્વારા અમે આ કાર્ય પૂરા કરી શકું। પ્રશ્નોમાં તો ગામ છે અને ઘણો બધો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ઘણી બધી ગ્રાન્ટો આવીને ઘણો બધો વિકાસ થયો છે, છતાં પણ સ્કૂલ છે, રસ્તા છે અને અમુક જે પાણીના પ્રશ્નો છે એના માટે કરીને અગ્રતા ક્રમ લેવા પડશે આ પ્રશ્નો। અને મેઇન તો જે રસ્તાઓ છે એ રસ્તાઓ લગભગ બહારના તો બની ગયા છે પણ અત્યાર જે રસ્તો છે એમાં પણ કંઈક આગળની કારીગરી કામગીરી અમે કરશું। મારું નામ વાલજી માણસી ટાપરિયા, મંત્રી કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી। આજે જરપરા ગામે અમારા બે ઉમેદવારો, તાલુકા પંચાયતના ઉમેદવાર પાલુભાઈ અને હરિભાઈ તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવાર આપણા વિરમભાઈની એક જાહેરસભા હતી। એ જાહેરસભામાં ગામના બધા કાર્યકરો અને આગેવાનો અને લગભગ વાડી વિસ્તારમાંથી બધા હાજર રહ્યા હતા અને ચૂંટાયા પછી ઉમેદવારોએ જરપરાના સામાન્ય નાનામાં નાના માણસની પણ ઉપયોગી થાય એ માટે પાલુભાઈએ પોતાના સૂચનો કર્યા અને અમે પણ જે જવાબદાર વ્યક્તિ તરીકે એ બધાને એવી વાત કરી કે ચૂંટાયા પછી તમારે પ્રજાના કામો કરવા જ પડશે, તમે ચૂંટાઈ જાઓ અને ક્યાંય દેખાવ એવું નહીં હાલે। ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હોય, ઉમેદવાર ચૂંટાયા પછી પબ્લિક વેચે જ હોય, પબ્લિકની સેવા કરે, પબ્લિકને ઉપયોગી થાય અને જે ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશો છે રાષ્ટ્રવાદ પછી વિકાસ અને ગરીબોના કામ કરવા એ બેજ ઉપર આપણા એ ઉમેદવારો આગળ વધે એવી પણ ટકોર કરી અને અગાઉના વિકાસના કામો જ્યારે હું સરપંચ હતો ત્યારે થયા હતા એ બધાનો થોડોક ચિતાર આપ્યો। અત્યારે જે 6 કરોડનો એક રસ્તો બની રહ્યો છે જરપરાથી સમગોગાનો એ વિશે પણ ચર્ચા કરવામાં આવી અને ભવિષ્યમાં પણ જરપરાના બધા કાર્યો પૂર્ણ થાય એના માટે હું અને અમારી આખી ટીમ કાર્યરત રહેશે એવી હું ખાતરી આપું છું। મારું નામ વિશ્રામ રાજદે ગઢવી, પ્રમુખ મુંદ્રા તાલુકો ભારતીય જનતા પાર્ટી। આજે અમારા વિશ્વના સૌથી મોટા ગામ ચારણોની વસ્તીના આ જરપરા ગામે આજે જિલ્લા પંચાયતના ઉમેદવાર માનવ શ્રી વિરમભાઈ અને તાલુકા પંચાયતના ઉમેદવાર પાલુભાઈ તેમજ હરિભાઈ એની સભાનું આજે અહીંયા આયોજન કરવામાં આવેલ હતું અને આ સભાની અંદર જબરદસ્ત લોકમેદની પણ હાજર હતા અને આ વિસ્તારની અંદર આ ત્રણેય ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય થાય એના માટે સતત ઉત્સાહ અમને આજે દેખાઈ રહ્યો છે અને તમામ લોકોએ પણ આ ઉત્સાહની અંદર આ ભાગીદાર રહ્યા છે અને અમને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે આ ત્રણેય સીટો અમે ભારતીય જનતા પાર્ટીના કમાન્ડના નિજા નીચે જંગી બહુમતીથી જીતશું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। દરેક જાતના હઠીલા રોગની સારવાર માટે મળો, જેમ કે નિસંતાન, કેન્સર, લકવો, કિડની, શરીરનો કોઈ પણ જાતનો દુખાવો હોય તો અમારો સંપર્ક કરો। દરેક કચ્છી ભાઈ બહેનોને 26 જાન્યુઆરીની શુભેચ્છા। હકીમ ફકીર મામદ સમેજા, ગુણપુરી નગરની સામે કોડાઈ પુલ પાસે, તાલુકો માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 9727510762। અંજારમાં અભૂતપૂર્વ સલૂન શોપ એટલે જેડીસ હેરકટ એન્ડ સલૂન। અમારે ત્યાં ફેસિલિટી
स्पेशियल हेरकट, स्पेशियल फैंसी हेरकट, स्पेशियल सेविंग, स्पेशियल फेशियल, स्पेशियल ब्लीच, स्पेशियल फेस मसाज, स्पेशियल हेयर वॉश, तेमज सलून ने लगती तमामे तमाम वीआईपी सुविधाओं उपलब्ध। अमारी फेसबुक आईडी छे जयदीप वाजा, इंस्टाग्राम आईडी छे जयदीप वाजा, ईमेल आईडी jaydeepwaja7190@gmail.com। અમારું સરનામું નોંધી લેશો, જેડીસ હેરકટ એન્ડ સલૂન, અંજાર આદિપુર રોડ, ઓપોઝિટ બંસરી વિલા ગ્રીનલેન્ડ સોસાયટી। કોન્ટેક્ટ નંબર 9725866653।